નમસ્કાર દર્શક મિત્રો, ઝી ચોવીસ કલાક પર ગામડું જાગે છે કાર્યક્રમ સાથે હું છું મિથુન. સૌથી પહેલા ગામે ગામ ઝી ચોવીસ કલાક જોતા તમામ દર્શકોનો આભાર. તમારા કાર્યક્રમમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમ શરૂ થયા બાદ અનેક અહેવાલની ધારી અસર પડી છે અને એટલે જ અમે કહીએ છીએ કે તમારા કાર્યક્રમમાં અમે નહીં કરીએ માત્ર તમારા ગામની સમસ્યાની વાતો, પરંતુ લાવીશું તમારી સમસ્યાનું સમાધાન. ઉનાળાની શરૂઆત થતા જ અનેક ગામો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. ક્યાંક પીવાના પાણીની સમસ્યા, તો ક્યાંક ઢોરને પીવડાવવા માટે, તો ક્યાંક વાપરવા માટે પાણી નહોતું મળતું. ઠેક ઠેકાણે પાણીના પોકાર ઉઠ્યા. પરંતુ પાટણ જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં પીવાના પાણીની વર્ષોથી કોઈ સમસ્યા નથી સર્જાઈ, પીવાના પાણીની સમસ્યામાંથી આ ગામ મુક્ત બન્યું છે. કયું છે પાટણ જિલ્લાનું આ ગામ અને એવું તો ગામમાં શું કરે છે ગ્રામજનો, પીવાના પાણીની સમસ્યામાંથી મુક્ત થયા છે, આવું જોઈએ. પાટણ હોય, અમરેલી હોય કે બીજો કોઈ પણ જિલ્લો હોય, એક પણ છેવાડાનું ગામ એવું નથી રહ્યું કે જ્યાં પીવાના પાણી માટેની સમસ્યા ન સર્જાઈ હોય. પરંતુ પાટણનું હારીજ તાલુકાનું એકલવા ગામ છે જ્યાં લોકોને વર્ષોથી પાણીની કોઈ સમસ્યા નથી સર્જાઈ. વાસ્મો યોજના અંતર્ગત ગ્રામજનોએ 28,000 ના ખર્ચે પોતાના ઘરના પતરા તેમજ ધાબા પર પાઇપલાઇન ગોઠવી છે અને પાણી સંગ્રહ માટે ટાંકા બનાવ્યા છે. ગ્રામજનો એક સેવાકીય સંસ્થાની મદદ લઈ માત્ર ગળ દીઠ 4,500 રૂપિયા સંસ્થામાં જમા કરાવ્યા અને બાકીનો ખર્ચ સંસ્થાએ ઉઠાવ્યો. ગામમાં આશરે 70 થી વધુ પાણી સંગ્રહ માટે ટાંકીઓ બનાવવામાં આવી છે. પહેલા વરસાદે છાપરા અને ધાબા સ્વચ્છ કરી વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવા માટેના પાણીનો સંગ્રહ કરે છે. હવે જો વાત કરવા જઈએ તો વર્ષો પહેલા અમારા ગામની અંદર મીઠા પાણીની વાત તો એક બાજ રહી, પણ ખારા પાણીની એ તકલીફ હતી. ખારું પાણી એ ગામને ઉપલબ્ધ નહોતું અને અમારે જ્યારે રાત્રે પાણી ભરવા જવું પડતું ત્યારે તળાવની અંદર ખાબોચિયા કરી વેડા ગાળી ગાળીને અમે પાણી ભરતા હતા. રાતના પુરુષોને પાણી ભરવું પડતું સ્ત્રીઓ સાથે. એ પરિસ્થિતિ જોઈ અને અમે ગામનાએ વિચાર કર્યો અને અમારું મોતીભાઈ રચૌધરી ફાઉન્ડેશન એ વાસ્મો દ્વારા સંકલિત થઈ અને વાસ્મોમાંથી એક યોજના લાવ્યા. એકલવાના ગ્રામજનો નક્ષત્રમાં વિશ્વાસ રાખે છે. હિન્દુ ધર્મમાં વરસાદનું પાણી મગા નક્ષત્ર સાથે જોડાયેલું હોય છે. મગા નક્ષત્ર વાળા પાણી શરીર માટે ઉત્તમ હોવાને લીધે પાણીને ખાસ ઘરની ટાંકીઓમાં ભરવામાં આવે છે. ગામમાં પાણી પીવાથી કોઈ બીમાર પણ નથી પડતું તેવો ગ્રામજનોનો દાવો છે. પાણી અમે ચોમાસાનું મગાનું પૂર્વનું ઉતારણ છે, આ વધ મોટો બનાવ્યો છે અને એનાથી અમને આરામ રહેશે. સા ન ફાટે, રોધણું સારું રંધાય, બધું કઠોળ સડે અને અમારે વાંધા બોધા કોઈ પાણી પીવાથી કોઈ દુખે નહીં. અમને ઉત્તમ એકદમ મસ્ત પાણી મળી રહેશે અને અમારે 12 મહિના ચાલી રહેશે અને અમે એ પાણી આવ્યું ત્યાંનું સુખી છ. નકે અમારા ગામમાં એટલી તકલીફ હતી પાણીની, સા પણ ફાટી જતા, ટાંકા આવે તો પાણી મળતા નહીં, સરકાર આવતો હતો અને અમારે વેડા ગાળી ગાળી અને તળાવમાં સૂપી સૂપીને પાણી લાવવું જોતું. એ ખારું અને મીઠું ભેગું કરીને પીતા હતા. આ ગામની જમીન ખારાશ અને ક્ષારવાળી હોવાથી અહીંના લોકોને ક્યારેય પીવાનું શુદ્ધ પાણી નહોતું મળતું અને પાણી પીવા માટે લોકોને વલખા મારવા પડતા હતા. ત્યારે ગ્રામજનોએ કુદરતની અમૂલ્ય બક્ષીશ એવા વરસાદના પાણીને સંગ્રહ કરવાનો વિચાર કર્યો. ત્યારથી ગ્રામજનોને પીવાના પાણી માટે કોઈ જ સમસ્યાનો સામનો કરવો નથી પડ્યો. પહેલી પરિસ્થિતિ જે હતી અને આજ જોવા જઈએ તો આજની પરિસ્થિતિ ઘણી બધી સવલત ભરી છે, સુખાકારી ભરી છે, આરોગ્યદાયક છે અને લોકોને પીવા માટે પાણી ભરવા જવા માટે ફાંફા મારવા પડતા નથી. પોતાના ટાંકામાંથી વરસાદી પાણી પી અને પોતાની આરોગ્યની જે જગ્યા છે, આરોગ્યની જે ભાગ છે, એ ભાગ એમને સવલત પ્રમાણે મળી રહે છે. ઘરના આંગણામાં જ પાણીના મોટા હોજ બનાવવામાં આવ્યા હોવાથી ગ્રામજનો વપરાશ માટે પાણીને હેન્ડપંપ વડે વાપરી શકે છે.
આ પ્રકારની વાસ્મો યોજના અંતર્ગત દરેક ગામમાં જો વરસાદી પાણીના ટાંકા બનાવવામાં આવે તો કોઈ પણ ગામમાં પાણીની સમસ્યા ન સર્જાય. પ્રેમલ ત્રિવેદી, ઝી મીડિયા, પાટણ. શાસક પક્ષ અને વિપક્ષના મતભેદના કારણે ગામનો વિકાસ દાવ પર મુકાયો છે. વડોદરાના પાદરા તાલુકાના મુવાલ ગામે એવી હાલત ઉભી થઈ છે કે ગામનો વિકાસ રૂંધાઈ શકે છે. ગામના સરપંચ વિકાસના કામોને લઈને મૂંઝવણમાં મુકાયા છે. બજેટ નામંજૂર કરવા વિપક્ષે વિરોધ દર્શાવ્યો છે. એક વાર નહીં પરંતુ ચાર વખત બજેટ મંજૂર કરવા માટે સભા બોલાવાઈ હતી, પરંતુ બજેટ હજી સુધી મંજૂર ન થતા ગ્રામજનોને વિકાસથી વંચિત રહેવાનો વારો આવી શકે છે. આ છે વડોદરા તાલુકાના પાદરાનું નાના પાદરા ગામ, જેને મુવાલ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામને વિકાસની તો જરૂર છે, પરંતુ ગામનો વિકાસ જાણે રૂંધાઈ ગયો છે. મુવાલ ગામ પાદરાની એક આગવી ઓળખ ધરાવતું ગામ છે. ગામમાં ચૂંટણીઓ આવતી રહે છે અને જતી પણ રહે છે, પરંતુ આ ગામ શાસક પક્ષ અને વિરોધ પક્ષના ઘેરામાં એટલું ફસાયેલું છે કે વિકાસની વાતો તો ખૂબ દૂરની છે. બજેટ મંજૂર કરાવવા માટે સભા બોલાવવામાં આવે છે, પરંતુ બંને પક્ષના મતભેદને કારણે બજેટ મંજૂર જ નથી થઈ શકતું અને છેવટે ગામનો વિકાસ આગળ જ નથી વધી શકતો. બજેટ જો ના મંજૂર થાય તો સ્વાભાવિક છે કોઈ પણ નાણાકીય સવલતો ઉભી ન થાય, અને નાણાકીય સવલતો ન હોય એના માટે ગામની અંદર આરોગ્ય સુવિધા હોય, શૈક્ષણિક સુવિધા હોય, ગટર લાઈન યોજના હોય કે ખેતરોની અંદર નદીઓ સાફ કરવાની હોય, નાણાં વગરનો નાચ્યો અને નાણે નાથા લાલ જો નાણાં પંચાયતમાં આવશે તો ગામની અંદર સારામાં સારો વિકાસ થશે. 4 જૂનના રોજ 2019-20 બજેટ અંગે ગ્રામસભા યોજાઈ હતી, જે સભામાં બંને પક્ષના ટેકેદારો, પંચાયતના સભ્યોએ આમને સામે આવી હોબાળો મચાવ્યો. અગાઉ 4 વખત પણ બજેટ મંજૂર કરવા માટે સભા યોજાઈ હતી, પરંતુ એક પણ વખત બજેટ મંજૂર ન થયું. નવું બજેટ જ્યારે ફરી મંજૂર થવાનું છે ત્યારે વિરોધ પક્ષે વાંધો ઉઠાવી બજેટ નામંજૂર કરવાની રજૂઆત કરી, ત્યારે ગામનો વિકાસ ક્યારે થશે એ અંગે ગામ લોકોને પણ હવે મૂંઝવણ ઉભી થઈ છે. અને છતાં પણ વિરોધ પક્ષની અંદર જે કઈ 3-4 સભ્યો છે એનો ખરેખર છે, એ લોકોએ બજેટ પત્રની અંદર ના મંજૂરી આપી છે. તો અમારી ગ્રામસભાને પણ માંગણી છે, તલાટીની માંગણી છે અને ગ્રામપતિ બધા ગ્રામજનોની માંગણી છે કે આ ગામની અંદર વિકાસ થાય અને સારામાં સારી સુવિધાઓ બધી ઊભી થાય. જો બજેટ મંજૂર કરવામાં નહીં આવે તો નાણાકીય મુશ્કેલીઓ ઊભી થશે. ગામમાં આરોગ્ય સુવિધા, શૈક્ષણિક સુવિધા સહિતની મુશ્કેલીઓ વેઠવી પડશે. ગ્રામજનોએ જ બજેટ પાસ કરવાની માંગ કરી હતી, પરંતુ વિરોધ પક્ષનું કહેવું છે કે ગામનું બજેટ પાયા વિહોણું છે. જો કે તાલુકા વિકાસ અધિકારીએ તો એવી પણ વાત કરી છે કે જો બજેટ મંજૂર નહીં થાય તો ગ્રામ પંચાયતની પોતાના વહીવટ કાર્યો કરવા માટે સક્ષમ નથી તે માની બજેટને સુપરસીડ કરી દેવામાં આવશે. જે કામ કરવાનો છે એનો બિલકુલ એમણે સમાવેશ કર્યો નથી અને ખાલી ગરીબ લોકોને છેતરવાનું બજેટ એમણે બનાવ્યું છે. માંગણી ગામનો વિકાસ થવો જોઈએ ભાઈ, એ રીતે બજેટ બનાવવું જોઈએ. નહીં થાય તો પછી મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબને નિવેદન કરીને, તેઓ જિલ્લા વિકાસ અધિકારીને નિવેદન કરીને, ગ્રામ વિકાસ કમિશનરશ્રીને દરખાસ્ત કરવાની હોય છે અને પછી આગળની કાર્યવાહી વિકાસ કમિશનર સાહેબ સ્વીકાર. જો ગ્રામ પંચાયતનું અંદાજપત્ર બજેટ ના મંજૂર થાય તો ગ્રામ પંચાયત ધારા પ્રમાણે ગ્રામ પંચાયત તેની બોડી પોતાના વહીવટી કાર્ય કરવા માટે સક્ષમ નથી એમ માનીને તેને સુપરસીડ કરવામાં આવે છે. ગામમાં સરપંચ અને ચૂંટાયેલા 6 સભ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગ્રામ પંચાયતની સભામાં પણ બંને પક્ષોએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા. સભાનું વાતાવરણ ગરમાતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી, પરંતુ જો આ રીતે જ ગામમાં ચાલ્યા કરશે તો ગ્રામ પંચાયતની બોડીને ગેરલાયક ઠેરવી બજેટ સુપરસીડ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મિતેશ માળી, ઝી મીડિયા, વડોદરા.
એક ખેડૂત કે જે પાક નિષ્ફળ જતા નિરાશ થઈ જાય છે, કોઈ ખેડૂત આત્મહત્યા કરે છે, પરંતુ વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે એક ખેડૂતને ખોટ જતા હિંમત ન હારી, ખેતીકામમાં સફળતા અને સારા નાણાં મળે તે માટે આગળ એક એવો પાક લીધો કે તેમને ખોટ તો ભરપાઈ થઈ ગઈ, પરંતુ એના કરતા વધુ નફો પણ થયો. ખેડૂતે શું પાક લીધો અને કેવી રીતે ખેતી કરી, કેટલો નફો થયો, જો ઝી 24 કલાકનો આ ખાસ અહેવાલ. ખેડૂત હંમેશા આપણા દેશનો આધાર રહ્યો છે, પરંતુ એ જ ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે જ્યારે ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા. વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે ખેતી કામ કરી ગુજરાન ચલાવતા ભીખાભાઈ નટોરભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કામ કરે છે. તેમની 70 વીઘા જમીનમાં ડાંગર, ઘઉં, જુવાર, તુવેર, કપાસ, દિવેલા સહિતના તમામ પાકો કરી ચૂક્યા છે. મોંઘવારીના જમાનામાં મોંઘાદાટ ખાતરો, ખેતીકામના સાધનો, મજૂર ખર્ચ આપવા છતાં પણ નફો ન થયો. છતાં પણ તેમણે હાર ન માની, હિંમત કરી ખેતીકામમાં સફળતા અને સારા નાણાં મળે તેની શોધમાં હતા. ત્યારે તેમણે વડોદરામાં ખૂબ ઓછો થતો એવો કેરીનો પાક લેવાનો નિશ્ચય કર્યો. અહીંયા મેં વધારેમાં વધારે આંબાનું વાવેતર કરેલું છે. એમાં કેસર, લંગડો, રાજાપુરી, દશેરી આ પ્રકારની કેરી વાવેલી છે. ત્યારબાદ દર વર્ષે એક સરખું ઉત્પાદન મળે એના માટે હાઇબ્રિડ વેરાયટીઓ વાવેલી છે, જેવી કે રત્ના, પછી સિડલેસ, આમ્રપાલી, મલ્લિકા, સોનપરી, GMH1 આ પ્રકારની કેરીનું વાવેતર કરેલું હાઇબ્રિડ કેરીનું. ખેડૂત ભીખાભાઈએ વલસાડ જિલ્લાના ઉજવાડાના ધરમપુરના પટેલ ફાર્મ હાઉસ ખાતે વિવિધ 22 જાતની કેરીની જાણકારી મેળવી. ચોમાસાના જૂન જુલાઈ મહિનામાં થતી પલ્લવી, આમ્રપાલી, રત્નાગીરી, બેગનભેલી જેવી કેરીઓના પાક વિશે તેમણે જાણકારી મેળવી. ખેડૂતે 800 જેટલા અલગ અલગ પ્રકારના આંબાના છોડ લઈ પોતાની 70 વીઘા જમીનમાં રોપીને ખેતી શરૂ કરી. દર વર્ષે અચૂક ફળ આપે આપેને આપે જ. જ્યારે લંગડોની કેરી ખરી એ એક વર્ષે આપે ને એક વર્ષે ના આપે, જ્યારે આનું અચૂક ઉત્પાદન દર સાલ એક સરખું મળી રહે. અને આ તમામ પદ્ધતિ અમે દેશી પદ્ધતિથી કરીએ છીએ, એટલે કે દરેક આંબાના સિઝનની અંદર પૂરી થાય એટલે 20-25 કિલો છાણિયું ખાતર અચૂક આપીએ છીએ, જેના કારણે અમારા ફળો એકદમ સ્વાદિષ્ટ, મીઠાસ અને ઉચ્ચ ગુણવત્તા મળી રહે છે. અને આ કેરીનું વેચાણ અમારે અહીંયા ફાર્મ પરથી જ થઈ જાય છે. ખેડૂતે પાક લીધો હતો એ સમય 4 અલગ અલગ વખત પિયતું પાણી આપવામાં આવતું. પહેલા 3 વર્ષના સમયમાં ઉત્પાદન સારું થાય છે, વધુમાં વધુ 5 વર્ષ પછી આ આંબા ઉપર કેરીનો સારો ઉતારો થાય છે. આ વર્ષે ગ્રાહકો પાસે 800 રૂપિયાના ભાવથી કેરી પહોંચી રહી છે. કેરીની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગ્રાહકોની માંગ હોય છે. એ કેરીમાં મીઠાશ અને એ ફળ 12 મહિના ચાલે તો એમાં ફ્લોરિંગ કરે તો એ રસ બગાડતો નથી અને ખાવાની દ્રષ્ટિએ આરોગ્ય માટે સારું રહે છે. પેલી કેરી અને આ કેરીમાં આ ખેતી એમને જે દેશી ખાતર પદ્ધતિથી જે ઉછેરેલી છે એમાં મીઠાશ સારી રહે છે અને લોંગ ટાઈમ કેરી બગડતી નથી. કેરીના પાકથી ખેડૂતે સારી એવી કમાણી મળી રહે છે. તેમની ખેતીની પદ્ધતિ જોઈને આજુબાજુના ખેડૂતો પણ રોકડિયા ખેતીમાં જોડાય અને આવા પ્રકારના પાક લઈને વધુમાં વધુ નફો કરે તેવી આશા રાખીએ. ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા. સૌ કોઈ ભણે સૌ કોઈ આગળ વધે અંતર્ગત ગામડાઓની સરકારી શાળાઓના શિક્ષણમાં સુધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવા સમયે પણ ઘણા એવા ગામડા છે જ્યાં બાળકો ભણવા નથી જતા. આવા બાળકોનો ઉત્સાહ વધારવા માટે શાળાઓ દ્વારા અવનવા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તેમાંથી જ એક શાળા છે બેચરાજી તાલુકાના શંખલપુર ગામની. કઈ રીતે બાળકોને શાળા તરફ આકર્ષિત કરી રહ્યા છે શિક્ષકો અને આચાર્ય, જોઈએ આ અહેવાલમાં. આ દ્રશ્ય કોઈ પ્રસંગના નથી કે જેમાં બાળક હોંશે હોંશે ઢોલ વગાડી રહ્યું છે, પણ આ છે શિક્ષાનો પર્વ ઉજવવા જેવો કાર્યક્રમ જેમાં ઢોલ વગાડીને બાળકની સ્કૂલ તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહુચરાજીનું શંખલપુર ગામ અતિ પછાત ગામ ગણાય છે. અન્ય ગામની જેમ આ ગામમાં આજના સમયમાં પણ સરકારી શાળા હોવા છતાં શિક્ષણને જાણે કે મહત્વ નથી આપવામાં આવ્યું.
તેમાં ક્યાંક ને ક્યાંક વાલીઓની નીરસતા પણ જવાબદાર ગણી શકાય, પરંતુ શંકલપુરની અનુપમ પ્રાથમિક શાળાના ઉત્સાહી સ્ટાફના કારણે આજે અનેક બાળકો શાળામાં આવતા થયા છે. બાળકોની ગેરહાજરી ડંખતા શાળાએ નવતર પ્રયોગ હાથ ધર્યો અને ઢોલ નગારા લઈ પહોંચી ગયા બાળકોના ઘરે. વાલીઓ અને બાળકોને સમજાવીને વાળ્યા સ્કૂલ તરફ. બાળકો ગેરહાજર રહેતા હતા એટલે એક શિક્ષકો સાથે મીટિંગ કરવાથી ને ચર્ચા કરવાથી એક વિચાર આવ્યો કે આવા બાળકોને કંઈક નવીન આઈડિયા સાથે આપણે જઈએ કે જેથી કરીને વાલીમાં જાગૃતતા આવે તો એ બાળકો શાળાએ આવતા થાય. એટલે અમે 10-15-20 બાળકો સાથે શિક્ષકો સાથે ઢોલ લઈ અને વાલીના ઘર સુધી ગયા અને ઢોલ વગાડીને વાલીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. ઢોલના અવાજથી આજુબાજુના લોકો પણ ભેગા થયા ને એમને પણ વાલીઓને સમજાયા કે ભાઈ તમે પણ તમારા બાળકોને નિયમિતપણે શાળાએ મોકલતા થાઓ અને એવા બાળકો નિયમિતપણે હવે શાળાએ આવતા થયા છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સમજાવવા માટે શાળાનો સ્ટાફ એડી ચૂંટીનું જોર લગાવી દે છે. જ્યાં સુધી બાળક શાળાએ નિયમિત આવતું ન થાય ત્યાં સુધી તેના ઘરે જઈને રોજ ઢોલ વગાડવામાં આવે છે. અને પછી તો શું, શેરીમાં રોજ પોતાના ઘર આગળ વાગતા ઢોલથી શરમાઈ વાલીઓ પોતાના બાળકોને શાળાએ જવા માટે મનાવી લે છે. ગત વર્ષની વિદ્યાર્થીઓની ગેરહાજરીની કુલ સંખ્યામાંથી 80% જેટલા બાળકો શાળાએ આવતા થયા છે, જે જોઈને શિક્ષકો પણ ખુશ જોવા મળે છે. આટલેથી જ જવાબદારી પૂર્ણ ન થતી હોય તેમ શિક્ષકો વિદ્યાર્થીઓની શાળામાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરાવે છે, જેથી બાળકોનો શાળા પ્રત્યેનો રસ જળવાઈ રહે. આ ગામમાં ઢોલ વગાડીને ઘરે ઘરે આ ફરે છે તે બાળકો ઉત્સાહભેર સ્કૂલમાં જાય છે. બાળકોને ઘણો ઉત્સાહથી ફાયદો થયો કે કોઈ બાળક હવે ઘેર રહેતું નથી. આ અભિગમ દ્વારા ભણતરમાં કોઈ રમત ગમત કોઈ બાળકોને આગળ વધવા માટે પૂરતા પ્રેરણા કરે એવું સ્કૂલમાં જાય એમ. આ ઢોલ વગાડવા એ બાળકોનો ઉત્સાહ આવે અને વાલીઓને બધાને સારું લાગે એટલે બાળકો રાજી થઈને જાય સ્કૂલે. પહેલાં કોઈ રસ નહોતો, આ બધો ઉત્સાહ જાગ્યો હવે આ ઢોલ વગાડે એટલે બાળકો હવે ભણવામાં રસ વધારે થયો. છોકરા ભણી ભણી આગળ આવે. શંકલપુરની શાળાના સ્ટાફની ઉમદા કાર્યશૈલી અને બાળકોની ભણાવવાની ધગસને ગ્રામજનો પણ આવકારી રહ્યા છે. સાથે જ તેમનો આ નવતર પ્રયોગ અન્ય ગામડાઓમાં પણ અજમાવાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે, જેથી રાજ્યના તમામ ગામડાઓની સરકારી શાળાઓમાં શિક્ષણ મેળવવાનો લાભ તમામ બાળક લઈ શકે. તેજસ દવે સાથે ઝી મીડિયા મહેસાણા. ગુજરાતના ખેડૂતો પારંપરિક ખેતી છોડી નવતર ખેતી તરફ વળી રહ્યા છે અને તેમને ધારી સફળતા પણ મળે છે. અન્ય રાજ્યોના ખેડૂતોની પાસેથી માહિતી મેળવી તેઓ ગુજરાતમાં પણ સારા પાક કે ફળ શાકભાજી લઈ રહ્યા છે. આવા ચરોતર વિસ્તારના ખેડૂતોએ એક નવતર પ્રયોગ કર્યો છે અને તેમને મળી છે ધારી સફળતા. તો ચાલો જાણીએ આણંદના ખેડૂતોએ શેની કરી છે ખેતી. તમે અવારનવાર ગમે ત્યાં ઉગી નીકળેલા સરગવા જોયા હશે, પણ કેટલાક જ આ સરગવાના ગુણોના જાણકાર હશે. હવે જો સરગવા જ્યાં ત્યાં ઉગી નીકળે તો તેની ખેતી કરવાની શું જરૂર પડે, પરંતુ આ સરગવાની ખેતી કરવાથી તેની સારી ગુણવત્તા મળી શકે તેમ છે. ગુજરાતમાં કેટલાક જ એવા ખેડૂતો હશે કે જે સરગવાની ખેતી કરતા હશે. આવા જ આણંદના ઓડ ગામના 3-4 ખેડૂતો છે જે પારંપરિક ખેતી છોડી નવતર સરગવાની ખેતી કરી રહ્યા છે અને પોતાની કોઠા સૂજથી તેમણે સારો પાક પણ મેળવ્યો છે. આણંદના ખેડૂતો મરચા અને કેળાની ખેતી કરતા હતા, પરંતુ જમીન દવા નાખ્યા છતાં ખરાબ થઈ ગઈ. અંતે જ્યારે મહારાષ્ટ્ર પ્રવાસે ગયા ત્યારે તેમણે સરગવાની ખેતી જોઈ, જે સામાન્ય ખર્ચ અને ઓછી મહેનત માંગતી હતી. તેથી પોતાના ખેતરમાં પણ આ નવતર પ્રયોગ કરવાનું તેમણે વિચાર્યું અને આજે 40 વીઘા જેટલી જમીનમાં સરગવાની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. મહારાષ્ટ્ર ફરવા ગયા હતા, ત્યાં એક જગ્યા જોયું કે ભાઈ સરગવોની ખેતી થાય છે એની આખી. ત્યાંથી વિચાર એવો આવ્યો કે આપણે બી ત્યાં કરીએ. અને તો આપણું જે બી નીચે ફર્ટિલાઇઝર છે, ફંગીસાઇડ જે બી વાપરે છે, પેસ્ટિસાઇડ વાપરતા, એ બધું ઓછું થાય, ખર્ચો ઓછો આવે અને કંઈક નવું લાવીએ તો આપણા ખિસ્સામાં બી પૈસા મળે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના ઉપરી અને હિમાલય પ્રદેશમાં થતો અને ઠંડી તાસીર ધરાવતો સરગવો અનેક બીમારીઓનો રામબાણ ઇલાજ છે. ન માત્ર સરગવાની સિંગ
પણ તેના પાંદડા અને મૂળિયા પણ એટલા જ લાભદાયી છે. તેમાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલિક છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પાંદડાનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે નાના બાળકોના દાંત અને હાડકાની મજબૂતીમાં વધારો કરે છે. ઘણા લોકો પાતળા થવા સરગવાના સૂપનું સેવન કરે છે, કારણ કે સરગવો શરીરમાં જમા ચરબીને દૂર કરે છે. લોહી શુદ્ધ કરવામાં અને પાચન તંત્ર માટે પણ લાભદાયી છે. આ સિવાય ઘણા એવા ગુણો છે જેને કારણે સરગવાની વિદેશમાં પણ સારી માંગ છે. આણંદના ખેડૂત જ્યારે વિદેશ પ્રવાસે ગયા ત્યારે તેમણે સરગવાની સિંગનો ભાવ આસમાને જોયો, ત્યારે જ પોતાના ખેતરમાં ખેતી કરવાનું તેમણે